ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન સેમ 2 5/6/30 અને જોડકા રચો. હવે આ જોડકા થોડા અઘરા લાગશે, પણ આપણે લખ્યા અને મૂળે કર્યા વગર છૂટકો જ નથી, બરાબર? તો થોડુંક અઘરું લાગશે, પણ આપણે 2-3 વખત વાંચી જઈશું એટલે આવડી જશે. આશા રાખો તમને પણ આવડશે. અઘરું નથી, બહુ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, આવડી જાય એવું છે, બરાબર? તો નીચે અવિભાગની સામે બ વિભાગના સાચા ઉત્તરો શોધીને લખો. તો અહીંયા નંબર 1 છે, શ્રીકૃષ્ણની માતા કોણ આવશે? દેવકી. નંબર 2 છે, શ્રીરામની માતા કૌશલ્યા. કોણ? કૌશલ્યા. નંબર 3, ગામનો વહીવટ કોણ કરે? તો ગ્રામ પંચાયત. નંબર 4, નાતાલ ક્યારે આવે? તો નાતાલ આવશે ક્યારે? પછી ડિસેમ્બર. નંબર 5, ગણેશના મોટા ભાઈનું નામ કાર્તિકેય. આ તો ભણવામાં આવે જ છે ગુજરાતીમાં. નંબર 6, પાવાગઢ તો મા કાલીનું મંદિર છે. હવે બીજું જોડકું જોઈ લઈએ, બરાબર? એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, બરાબર? તો સિવિલ અમદાવાદમાં. ગુજરાતમાં ભરાતો સૌથી મોટો મેળો તો કયો આવશે? વૌઠા. જૈન ધર્મનું પવિત્ર પુસ્તક કલ્પસૂત્ર, સિંહનું અભયારણ્ય, સાસણ ગીર, બાલ પ્રદેશના મુખ્ય પાક, બરાબર? બાલ પ્રદેશમાં મુખ્ય પાક કયો થાય? તો ઘઉં. બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક, બરાબર મિત્રો? હવે 3 નંબરનું આપણે જોડકું જોઈ લઈએ. આ છે નંબર 1, ગાજર તે શંકુ આકારનું છે. અનાજનો રાજા ઘઉં, ફળોનો રાજા કેરી, મુકેશ અંબાણી ઉદ્યોગપતિ, શ્રી રવિશંકર મહારાજ કોણ હતા? મુખસેવક, અને શબરી રામની ભક્ત હતી, બરાબર મિત્રો? તો આ જોડકા મેં તમને જોડતા શીખવાડ્યા. આવી જ રીતે જોડકા જોડવાના અને સાચો જવાબ લખવાનો, કોઈએ લેટા નહીં મારવાના અને બહારથી બતાવવાનું નહીં કે એનો અંક નહીં લખવાનો, કે એનો આપણે ક્રમમાં પણ બતાવવાનો નથી. તો આપણે એનો સાચો જવાબ લખીશું એટલે આપણને એ શબ્દમાં લખતા પણ આવડી જશે અને સાચો જવાબ પડશે. આશા છે તમે સારું લખશો અને મોડે કરીને મૂકશો, એ નોટ પણ સારી બનાવીને લખશો એવી હું આપણી તરફથી આશા રાખું છું. અસ્તુ.